वेलकम बैक वंस अगेन टू ऑल माय डियर स्टूडेंट्स, माई सेल्फ नितेश पटेल फ्रॉम लक्स स्कूल ऑफ साइंस। आज आपणे वीडियो नंबर 6 जेमा आपणे बात करीशुं बेटा आयनीकरण एन्थाल्पी। लास्ट वीडियो नी अंदर आपणे बात करी के आयनीय त्रिज्या विशे, जेमा आपणे जोयुं के धन आयनी त्रिज्या तेना जनक परमाणु करता ओछी होय छे, જ્યારે ઋણ આયનની ત્રિજ્યા તેના જનક પરમાણુ કરતા વધારે હોય છે, બરોબર। ત્યારબાદ આપણે એવું પણ જોયું કે સમ ઇલેક્ટ્રોનિય સ્પીસીઝ કોને કહેવાય, કે જેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય તેવા સ્પીસીઝને આપણે કહીએ છીએ સમ ઇલેક્ટ્રોનિય સ્પીસીઝ। આજે આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક વાત કરીશું જે 12th ની અંદર પણ ઇમ્પોર્ટન્ટ છે, બરોબર। તો ખાસ ધ્યાન આપજો અને ના ખબર પડે તો કમેન્ટ બોક્સમાં અથવા તો મારા WhatsApp નંબર ઉપર તમે મને સેન્ડ કરજો કોઈ ક્વેશ્ચન હોય તો, ઓકે। તો ચલો સ્ટાર્ટ કરીએ આજનો ટોપિક જેને આપણે કહીશું આયનીકરણ એન્થાલ્પી। ચલો ઓકે, તો આયનીકરણ એન્થાલ્પી, આયનીકરણ એન્થાલ્પી જેને આપણે કહીએ ડેલ્ટા H, સમજો આપણે એવું કહીએ કે વાયુનો તટસ્થ પરમાણુમાંથી અહીંયા લખી કે વાયુનો તટસ્થ પરમાણુ માંથી ઇલેક્ટ્રોન દૂર કરી ધન આયન મેળવવા માટે ઇલેક્ટ્રોન દૂર કરી ધન આયન મેળવવા માટે જરૂરી ન્યૂનતમ ઊર્જાને આયનીકરણ એન્થાલ્પી કહે છે। જરૂરી ન્યૂનતમ ઊર્જાને શું કહીશું? આયનીકરણ એન્થાલ્પી કહે છે। સમજી ગયા? કોઈ પણ વાયુ તટસ્થ પરમાણુ હોય તેમાંથી ઇલેક્ટ્રોન દૂર કરીએ, આપણે એવું કહીએ ભાઈ કોઈ કાર્ય કરવું હોય તો ઊર્જા જોઈએ, એવી રીતે અહીંયા પણ કોઈ વાયુરૂપ તટસ્થ પરમાણુમાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે જે ઊર્જા જોઈએ ને તેને આપણે કહીએ આયનીકરણ એન્થાલ્પી, બરોબર। હવે આપણે જોઈએ કે જો પ્રથમ ઇલેક્ટ્રોન દૂર કરવા માટે આપણી પડતી ઊર્જા ને પ્રથમ ઇલેક્ટ્રોન દૂર કરવા માટે આપવી પડતી ઊર્જાને શું કહીશું? પ્રથમ આયનીકરણ એન્થાલ્પી, એન્થાલ્પી કહે છે, જેને આપણે લખાય ડેલ્ટા આઈ એચ વન, એટલે પહેલો ઇલેક્ટ્રોન દૂર કરવા માટે આપવી પડતી ઊર્જા। જેમ કે એક એક્ઝામ્પલ લો બેટા કે દાખલા તરીકે આ વાયુનો કોઈ એક પરમાણુ છે, બરોબર, અને આ વાયુ પરમાણુમાંથી આપણે ઇલેક્ટ્રોનને દૂર કરવાનું છે એટલે ધન આયન બનશે, અને એક ઇલેક્ટ્રોન દૂર કરે તો આની માટે મારે ઊર્જાની જરૂર પડશે, તો એ ઊર્જાને આપણે શું કહીએ? ડેલ્ટા આઈ એચ વન, જેને આપણે કહેવાય પ્રથમ આયનીકરણ એન્થાલ્પી, બરોબર। અને તેનો એકમ કયો છે? તો કિલો જુલ પ્રતિ મોલ એકમમાં આપણે શોધાય શું? આયનીકરણ એન્થાલ્પી, આ પણ આપણને ખબર હોવી જોઈએ, બરોબર। બીજું આપણે કહીએ કે દાખલા તરીકે બીજો ઇલેક્ટ્રોન દૂર કરવા માટે આપતી પડતી ઊર્જા, એટલે અહીંયા કહીએ બીજો ઇલેક્ટ્રોન દૂર કરવા માટે આપવી પડતી ઊર્જાને શું કહીશું? દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી, દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી। જેમ કે આપણે એક્ઝામ્પલ લઈએ કે આ એક ઇલેક્ટ્રોન દૂર કરી દીધો એટલે આ એમ પ્લસ થઈ ગયો એક્વસ, હવે અહીંયા એમ પ્લસ ટુ એક્વસ અને બીજો ઇલેક્ટ્રોન દૂર થયો બેટા, તો તેને આપણે કઈ રીતે દર્શાવીએ? ડેલ્ટા આઈ એચ ટુ, બરોબર, અને
અહીંયા એવું કહીએ કે દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કરતા વધારે હોય છે. કારણ કહું છું કે દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી નું મૂલ્ય પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કરતા વધુ હોય છે. કારણ શું? જેમ કે એક સિમ્પલ એક્ઝામ્પલ લઈ લો બેટા, કોઈ પણ એક વાયુરૂપ ઘટક તત્વ લઈ લો. જેમ કે એક્ઝામ્પલ એ છે એલ્યુમિનિયમ છે, ધ્યાન આપજો. એલ્યુમિનિયમ છે અને અહીંયાથી એલ્યુમિનિયમ પ્લસ બન્યો તો એને એક ઇલેક્ટ્રોન ગુમાવ્યો. તો આની માટે મારે ડેલ્ટા આઈ એચ વન થશે પ્રથમ આયનીકરણ થતા. જેમાં અહીંયા એલ્યુમિનિયમ નો પરમાણુ ક્રમાંક કેવો હતો 13, જેમાં આ એલ્યુમિનિયમમાં પ્રોટોન હતા 13 અને ઇલેક્ટ્રોન પણ હતા 13. હવે બીજો આયનીકરણ એટલે Al+2 + 1 ઇલેક્ટ્રોન. તો અહીંયા જે આયનીકરણ એન્થાલ્પી મળશે અને દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી કહીએ, જેમાં પ્રોટોન અહીંયા હતા 13 પણ ઇલેક્ટ્રોન હતા કેટલા? તો 12. Al+2 માંથી Al+3 બન્યા અને એક ઇલેક્ટ્રોન ગુમાવ્યા તો એને દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી. તો અહીંયા પ્રોટોન હતા કેટલા? તો 13, પણ ઇલેક્ટ્રોન કેટલા ગયા? 11. હવે તમે ધ્યાન આપો બેટા, આપણે આગળ ભણી ગયા છે કે અહીંયા પ્રોટોન ને ઇલેક્ટ્રોન, તો આમાં અસરકારક કેન્દ્રીય ધન વિસ્તાર કેવો છે? ઓછો. અહીંયા લખી અસરકારક કેન્દ્રીય ધન વિસ્તાર ઓછો, બરાબર. હવે અસરકારક કેન્દ્રીય ધન વિસ્તાર ઓછો હોય તો બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન નું કેન્દ્ર તરફ આકર્ષણ કેવું હોય? ઓછું. માટે ઇલેક્ટ્રોન સરળતાથી તમે દૂર કરી શકો. ક્યારે? કે અહીંયા ઇલેક્ટ્રોન 13 છે, અહીંયા 5 છે, અહીંયા 11 છે. અહીંયા અસરકારક કેન્દ્રીય ધન વિસ્તાર વધ્યો, માટે વધુ ઊર્જા જોઈએ ઇલેક્ટ્રોન ને દૂર કરવા માટે. એટલે આયનીકરણ એન્થાલ્પી નો ક્રમ કરણ એન્થાલ્પી નો ક્રમ કયો થશે? ડેલ્ટા આઈ એચ 3 સૌથી વધારે, ડેલ્ટા આઈ એચ 2 અને ડેલ્ટા આઈ એચ 1. સમજ્યા? એટલે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી સૌથી ઓછી હોય, કારણ કે અસરકારક કેન્દ્રીય ધન વિજભાર કેવો હોય? તો એની અંદર અસરકારક કેન્દ્રીય ધન વિજભાર પ્રથમ આયનીકરણ એન્થાલ્પી ની અંદર કેવો હશે? ઓછો, બરાબર. તો એ આપણને ખબર હોવી જોઈએ. જોઈ લો, નોટ ડાઉન કરી લો એક વખત બધું જ, બરાબર છે. આ થયો આયનીકરણ એન્થાલ્પી નો ક્રમ. કે હવે આપણે જોઈએ કે પરમાણ્વીય ક્રમાંક અને પ્રથમ આયનીકરણ એન્થાલ્પી નો ક્રમ જોઈએ. પરમાણ્વીય ક્રમાંક અને પ્રથમ આયનીકરણ એન્થાલ્પી, બરાબર. આ બંને વચ્ચેનો સંબંધ આપણે જોઈશું. કે તો સૌપ્રથમ તો આપણે એવું કહીએ કે ઊંડા વાયુ હોય તેની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી સૌથી વધારે. ઉમદા વાયુની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી સૌથી વધુ હોય. વધુ કારણ શું બેટા? કારણ કે ઉમદા વાયુ એટલે તેની સંયોજકતા કક્ષામાં ઇલેક્ટ્રોન સંપૂર્ણપણે ભરાયેલા છે. જો તેમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવો હશે તો મારે વધારે ઊર્જાની જરૂર પડશે. જેમ કે હું એક સિમ્પલ એક્ઝામ્પલ નું નિયમ છે તો એનો પરમાણુ ક્રમાંક 10, તો એની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 અને 2p6. તો અહીંયા બાહ્યતમ કક્ષા સંપૂર્ણપણે ભરાયેલી છે, એટલે અહીંયાથી જો ઇલેક્ટ્રોન દૂર કરવો હોય તો ખૂબ જ વધારે ઊર્જાની જરૂર પડે. એટલા માટે આપણે એને નામ પડ્યું ઊંડા વાયુ. ચાલો કે આપણે જે ભણીએ છીએ ટોપિક આયનીકરણ એન્થાલ્પી, એટલે ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપવી પડતી ઊર્જા. તો આમાંથી ઇલેક્ટ્રોન દૂર થશે નહીં, અને જો દૂર કરવો હશે તો ખૂબ જ વધારે ઊર્જાની જરૂર પડશે, બરાબર. જ્યારે આલ્કલી ધાતુ તત્વો માટે તેના મૂલ્ય ખૂબ જ નીચા છે. જ્યારે
आल्कली धातु माटे आयनीकरण एंथाल्पी नो मूल्य खूबज खूबज नीचे छे। क्या ठीक है? आल्कली धातु नो कद सौथी मोटो अने तेमाथी आपणे एवुं कहेवाय के आल्कली धातु नी सक्रियता पण खूबज वधारे छे, बरोबर? एटले आपणे एवुं कहीए कारण के આપણે આલ્કી ધાતુની સક્રિયતા તમે જુઓ કે ઝડપથી એ પ્રતિક્રિયાત્મકતા વધુ હોવાથી તે સરળતાથી ઇલેક્ટ્રોન દૂર કરે છે, કારણ કે આલ્કલી ધાતુ વધુ પ્રતિક્રિયાત્મક છે અને આ તેમનું કદ એક જ આવર્ત માં આવેલા બીજા તત્વો કરતા વધુ છે, માટે તેમાંથી સરળતાથી આપણે ઇલેક્ટ્રોન દૂર કરી શકીએ, માટે આલ્કલી ધાતુમાંથી ઇલેક્ટ્રોન સરળતાથી દૂર થાય છે। दूर कारण के શું બેટા? આકર્ષણ કેવું હોય? ઓછું। અને આકર્ષણ ઓછું હોય તો સરળતાથી આપણે ઇલેક્ટ્રોન દૂર કરી શકીએ। જોઈ લો, બધું નોટ ડાઉન કરી લો। સૌથી વધુ આયનીકરણ એન્થાલ્પી કોની? ઊંડા વાળી। સૌથી ઓછી આયનીકરણ એન્થાલ્પી કોની? તો આલ્કલી ધાતુ। આલ્કલી ધાતુ એટલે તત્વ લિથિયમ, પછી સોડિયમ, પોટેશિયમ, રુબિડિયમ અને સીઝિયમ। ખ્યાલ આવી ગયો કે આનું કદ મોટું છે કોના કરતા? परमाणीय क्रमांक बोरोन कार्बन नाइट्रोजन ऑक्सीजन क्लोरीन नियम फरी पाछो नीचे आवशे, बराबर? त्यारबाद फरी पाछो लिथियम पछी नीचे आवे, सोडियम पोटेशियम रुबिडियम सीजियम फ्रेंशियम के आल्के बराबर आ रीते आलेख थाय। हवे अहींया जे तत्व आवशे सौथी ओछी आयनीकरण एन्थाल्पी आवे अहींया आवे लिथियम, पछी आवे सोडियम, पछी आवे पोटेशियम, अहींया रुबिडियम। ख्याल आई गयो? पछी अहींया सौथी वधु कोनी? तो लिथियम પછી આવશે કોણ? તો આપણે ખબર હોવી જોઈએ કે નિયોન કોણ આવશે? નિયોન, પછી આર્ગોન, પછી ક્રિપ્ટોન, પછી ઝેનોન। એટલે અહીંયા ખબર પડે આલેખ ઉપરથી કે સૌથી ઓછી આયનીકરણ એન્થાલ્પી કોની? તો આલ્કલી ધાતુ। અને સૌથી વધારે કોની? તો આપણે કહીએ ઊંડા વાયુ। કઈ આયનીકરણ એન્થાલ્પી? પ્રથમ આયનીકરણ એન્થાલ્પી। એકમ લખવો હોય અહીંયા લખીએ કિલો જુલ અને મોલ ઇન્વર્સ। ક્લિયર? આ રીતે આપણે એકમ લખી શકીએ। એક વખત નોટ ડાઉન કરી લો બધું જ, બરોબર? ફટાફટ चलो। ओके, नेक्स्ट पॉइंट। अबे आपने बात करी थी बेटा
समूह માં ઉપર થી નીચે તરફ જતા આયનીકરણ એન્થાલ્પીનો ક્રમ અને આવર્તમાં ડાબી બાજુ થી જમણી બાજુ જતા આયનીકરણ એન્થાલ્પીનો ક્રમ ચલો જોઈએ પહેલું તો આપણે એવું કહીએ કે તત્વમાં જે કક્ષામાં સંયોજકતા ઇલેક્ટ્રોન આવેલા હોય તત્વમાં જે કક્ષામાં સંયોજકતા ઇલેક્ટ્રોન आवेला होय तेनाथी अंदरनी कक्षामा आवेला इलेक्ट्रॉन तेनाथी अंदरनी कक्षामा आवेला इलेक्ट्रॉन એટલે કે અંદરની કક્ષામાં આવેલા ઇલેક્ટ્રોન સંયોજકતા ઇલેક્ટ્રોન માટે કવચ સંયોજકતા ઇલેક્ટ્રોન માટે કવચ અથવા પડદા તરીકે કાં તો પછી પડદા તરીકે ગરજ પૂરી પાડે છે પડદા તરીકે ગરજ પૂરી પાડે છે એટલે એનો મતલબ એવો છે કે બાહ્યતમ કક્ષામાં અને અંદરની કક્ષામાં જે ઇલેક્ટ્રોન આવેલા છે એની વચ્ચે એક શું હોય કવચ હોય જેને આપણે કહીએ શિલ્ડિંગ અને સ્ક્રીનિંગ અસર શું કહેવાય શિલ્ડિંગ અથવા તો સ્ક્રીનિંગ અસર એટલે કે સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રતિ આકર્ષણ ઘટાડે છે એટલે કે સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યે આકર્ષણ ઘટાડે આ સમજ્યા એટલે બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફ આકર્ષણ શું થવાનું ઘટવાનું કારણ છે એક સિમ્પલ અહીંયા સમજો આ દાખલા તરીકે એક પરમાણુ છે આ એની અંદરની કક્ષા છે બરાબર અને આ શું છે બાહ્યતમ કક્ષા અહીંયા આપણે કહીએ બાહ્યતમ કક્ષા બરાબર તો અહીંયા શું હશે આ જગ્યાઓ પર એક કવચ તરીકે ગરજ પૂરી પાડે એટલે જેટલું કવચ શિલ્ડિંગ અને સ્ક્રીનિંગ અસર જ્યારે કહીએ પ્રબળ હોય એટલી જ બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફ આકર્ષણ કેવું થાય ઓછું સમજ્યા એટલે આ ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે મારે ઓછી ઊર્જાની જરૂર પડે કારણ કે આકર્ષણ કેવું થઈ ગયું ઓછું થઈ ગયું બેટા ખ્યાલ આવે કે તો એટલે સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યે આકર્ષણ શું થાય ઘટે અને આકર્ષણ ઘટે પરિણામે સંયોજકતા કક્ષાની ઇલે આયનીકરણ એન્થાલ્પી ઘટે છે એટલે અહીંયા લખીએ પરિણામે શું કહીશું સંયોજકતા ઇલેક્ટ્રોનની આયનીકરણ એન્થાલ્પી ઇલેક્ટ્રોન ની આયનીકરણ એન્થાલ્પી ઘટે છે એટલે આપણે એવું કહીએ કે બેટા ઇલેક્ટ્રોન કયા દૂર કરી શકાય તો આપણે કહીએ કે ફક્ત સંયોજકતા કક્ષાના જ ઇલેક્ટ્રોન દૂર કરી શકાય અંદરની કક્ષામાંથી ઇલેક્ટ્રોન આપણે દૂર કરતા નથી કારણ શું કે એનું આકર્ષણ કેન્દ્ર જોડે કેવું છે વધારે છે બરોબર તો આ પણ આપણને ખબર હોવી જોઈએ અને આ અસરને આપણે શું શિલ્ડિંગ અથવા સ્ક્રીનિંગ અસર કહીએ છીએ આ અસરને શિલ્ડિંગ અથવા સ્ક્રીનિંગ અસર કહે છે સમજી ગયા એટલે એનો મતલબ એવો થાય કે જેટલું શિલ્ડિંગ અને સ્ક્રીનિંગ અસર વધુ પ્રબળ હોય એટલી જ બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનનું કેન્દ્ર જોડે આકર્ષણ ઓછું હોય અને આકર્ષણ ઓછું એટલે આયનીકરણ એન્થાલ્પી પણ ઓછી બરાબર ચલો લખીશું આપણે કે જેમ શું કહીશું કે જેમ શિલ્ડિંગ અસર વધુ તેમ આયનીકરણ એન્થાલ્પી ઓછી જેમ શિલ્ડિંગ અસર વધુ તેમ આયનીકરણ એન્થાલ્પી કેવી કહેવાય ઓછી બરાબર આ આપણને ખબર હોવી જોઈએ એક સિમ્પલ વસ્તુ
કે શિલ્ડિંગ અસર શું હોય કે વધુ હોય તો આયનીકરણ એન્થાલ્પી મારે ઓછી જોઈએ તો ક્યારે શિલ્ડિંગ અસર વધે છે તો એ આપણે જોઈએ હવે કે દાખલા તરીકે તેથી સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા પરમાણીય ક્રમાંક વધવાની સાથે આયનીકરણ એન્થાલ્પી ઘટે છે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા परमाणीय क्रमांक वधवानी साथे सुकेशु आयनीकरण एन्थाल्पी घटे बराबर क्या कद मोटू थाय परमाणीय क्रमांक वध्यो कद मोटू थयो आकर्षण ओछु तो इलेक्ट्रॉन ने दूर करवा ओछी ऊर्जा ની જરૂર પડે એટલે આયનીકરણ એન્થાલ્પી શું થાય ઘટે છે બરાબર એ પણ આપણને ખબર હોવી आकर्षण घटवानुं दूर करवा ओछी ऊर्जा की जरूर पड़े क्लियर चलो अहीं एक एक्जाम्पल लईए बेटा का तो आलेख दोरवानो होय तो आलेख पण आपणे दोरी शकीए के कोई पण दाखला तरीके अहीं आपणे एवुं कहीए કાલે કામ કરો દઈએ આ છે ડેલ્ટા આઈ એચ 1 અને અહીંયા છે પરમાણીય ક્રમાંક બરાબર તો સૌથી વધુ અહીંયા લિથિયમ પછી બેરિયમ બોરોન કાર્બન નાઇટ્રોજન ચલો આ શું થયું બેટા આયનિક પરમાણીય ક્રમાંક વધ્યો એટલે આયનિક એન્થાલ્પી ઘટી સૌથી વધુ કોને લિથિયમ પછી સોડિયમ પોટેશિયમ રુબિડિયમ સીઝિયમ અને ફ્રેન્શિયમ ક્લિયર આ રીતે આપણે દોરી શકાય કે સૌથી વધુમાં વધુ આયનીકરણ એન્થાલ્પી આ સમૂહ એકના તત્વ છે જેને કહીએ આલ્કલી ધાતુ તો સૌથી વધારે કોણ લિથિયમ કે એનું કદ કેવું છે સૌથી નાનું તો ઇલેક્ટ્રોનને દૂર કરવા વધુ ઊર્જા જોઈએ પછી સોડિયમ પોટેશિયમ રુબિડિયમ સીઝિયમ અને ફ્રેન્શિયમ નોટ ડાઉન કરી લો ચલો ફટાફટ जमणी बाजू जता परमाणीय क्रमांक वधे तेम आयनीकरण एन्थाल्पी पण वधे छे एटले आवर्तमां डाबी बाजू जमणी बाजू जता आयनीकरण एन्थाल्पी शुं थाय वधे बराबर कारण शुं કારણ કે આપણે એવું કહીએ કે આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જતા શું કહીએ શિલ્ડિંગ અને સ્વિંગ અસર સમાન રહે આ તો વધવાની છે આવર્તમાં શિલ્ડિંગ અને સ્વિંગ અસર સમાન રહે પછી અસરકારક કેન્દ્રીય ધન વિસ્તાર વધે અસરકારક કેન્દ્રીય ધન વિસ્તાર વધે અને અસરકારક કેન્દ્રીય ધન વિસ્તાર વધે એટલે બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફ આકર્ષણ વધે માટે બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન નો કેન્દ્ર તરફ આકર્ષણ વધે બરાબર માટે આપણે કહીએ કે આયનીકરણ એન્થાલ્પી શું થાય વધે બરાબર છે તો આ મુદ્દો આપણને ખબર હોવી જોઈએ તો ક્લિયર ચાલો
હવે તમે કું ધ્યાન અહીંયા બેટા કે આમાં તમે જ્યારે આપણે વાત કરીએ તો અહીંયા ધ્યાન આપજો આ એક આલેખ હું ડ્રો કરું છું પ્રોપર કોન્સન્ટ્રેશન અહીંયા અહીંયા છે બેટા ડેલ્ટા આઈ એચ 1 100 કિલો જૂલ મોલ ઇન્વર્સ બરાબર અને અહીંયા છે પરમાણ્વીય ક્રમાંક માનવીય ક્રમાંક બરાબર તો પહેલું લિથિયમ વધ્યું બરાબર છે પછી શું આવશે બેરિલિયમ એ બોરોન કાર્બન બરાબર પછી કાર્બન પછી નાઇટ્રોજન ઓક્સિજન ફ્લોરિન અને નિયોન હવે ધ્યાન આપો 1 2 3 4 5 6 7 ઓકે આ લિથિયમ પછી કોણ આવે બેરિલિયમ બોરોન કાર્બન નાઇટ્રોજન ઓક્સિજન ફ્લોરિન અને છેલ્લું આવે નિયોન હવે દરેકનું ધ્યાન આપો આ બધા જ લિથિયમ બેરિલિયમ બોરોન કાર્બન નાઇટ્રોજન ઓક્સિજન ફ્લોરિન અને નિયોન બધા જ એક જ આવર્તના તત્વો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બેટા એક જ આવર્તના તત્વો આવર્ત નંબર બીજો તમે જો હવે ધ્યાન આપજો કે દાખલા તરીકે આ લિથિયમ છે લિથિયમ બેરિલિયમ બોરોન કાર્બન નાઇટ્રોજન ઓક્સિજન અને ફ્લોરિન હવે આપણે એવું કર્યું કે આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જતા આયનીકરણ એન્થાલ્પી વધવી જોઈએ પણ આ તો જો તમે જો આ વધી પઈ પઈ ઘટી પછી બાજુ વધી વધી પઈ ઘટી પછી એટલે બે જગ્યા ઉપર અનિયમિતતા માલુ પડી એક આવે સમજાય છે એ અનિયમિતતા કેમ જોવા મળી એ આપણે આજે અભ્યાસ કરવાનો છે બરાબર ઓકે તો આપણે જોઈએ પહેલા કે લિથિયમનો પરમાણુ ક્રમાંક 3 આ 4 5 6 7 8 અને 9 ધ્યાન આપજો આની ઇલેક્ટ્રોનની રચના શું થાય 1s2 2s1 અને લખાય 1s2 2s2 અને લખાય 1s2 2s2 2px1 બરાબર અને લખાય 1s2 2s2 2px1 2py1 અને લખાય 1s2 2s2 2px1 2py1 અને 2pz1 ક્લિયર સમજાય છે અને લખાય 1s2 2s2 2px2 2py1 અને 2pz1 ક્લિયર આગળ સમજો દરેકનું ધ્યાન રાખો અહીંયા આનું બલ કેવું હશે સૌથી મોટું એટલે એને ઇલેક્ટ્રોનને દૂર કરવા ઓછી ઊર્જાની જરૂર પડશે એટલે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી નિકમની કેવી સૌથી ઓછી કોના કરતા એ જ આવર્તમાં આવેલા બીજા બધા તત્વો કરતા બરાબર એટલે અહીંયા તમે જુઓ કે આનું બળ આપણે આ 1 અને આ 2 બરાબર હવે બેરિલિયમની અંદર આપણે જે વાત કરીએ છીએ તે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી શેની વાત કરીએ બેટા પ્રથમ આયનીકરણ એન્થાલ્પી એટલે અહીંયાથી ઇલેક્ટ્રોન શેમાંથી દૂર કરવાનો s માં અને અહીંયા ઇલેક્ટ્રોન શેમાં દૂર કરવાનો p માં આ સંપૂર્ણ ભરાયેલી છે કક્ષક s કક્ષક સંપૂર્ણ ભરાયેલી છે અને આ p કક્ષકમાં એક ઇલેક્ટ્રોન છે એટલે એવું કહીએ કે બોરોન ની અંદર ઇલેક્ટ્રોનને દૂર કરવો હોય તો ઓછી ઊર્જા જોઈશે કોના કરતા બેરિલિયમ કરતા એટલે અનિયમિતતા તમે જો બોરોન ની અંદર ઓછી છે કોના કરતા બેરિલિયમ કેમ કે આ s કક્ષક સંપૂર્ણપણે ભરાયેલી છે s કક્ષકમાં બે જ ઇલેક્ટ્રોન આવે ચલો વિદાને પછી નિયમિત ચલો અહીંયા અસરકારક કેન્દ્રીય દ્રવ બીજવાર વધ્યો એટલે ઇલેક્ટ્રોન વધારો પછી નાઇટ્રોજન ની અંદર વધ્યો એટલે નો પણ ઓક્સિજન ની અંદર ઓછી જોઈએ ખરેખર વધારે હોવી જોઈએ નાઇટ્રોજન કરતા તમે જો ઓક્સિજન ની અંદર કેવી છે ઓછી આયનીકરણ એન્થાલ્પી કારણ એક કે નાઇટ્રોજન ની અંદર આ જે p કક્ષક છે p કક્ષકના પેટા કક્ષકો px py અને pz ત્રણેયમાં એક 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 ઇલેક્ટ્રોન આવે એટલે સંપૂર્ણ અર્ધી ભરેલી અર્ધ પૂર્ણ ભરાય આ સંપૂર્ણ ભરાય આ અર્ધ પૂર્ણ ભરાય એટલે અહીંયાથી અહીંયા તમે જો કે p કક્ષકમાં બે ઇલેક્ટ્રોન આવ્યા તો અહીંયા અપાકર્ષણ વધારે હોય એટલે બે ઇલેક્ટ્રોન એટલે અને અપાકર્ષણના લીધે અહીંયાથી ઇલેક્ટ્રોન આપણે સરળતાથી દૂર કરી શકીએ માટે એવું કહ્યું કે ઓક્સિજન કરતા નાઇટ્રોજનની અંદર આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધારે હશે ખ્યાલ આવી ગયો પછી તો નિયમ એટલે બે પોઈન્ટ યાદ રાખવાના એક સંપૂર્ણ અને એક અર્ધ પૂર્ણ ભરાય બરાબર ત્યારે ધ્યાન રાખવાનું કે આયનીકરણ એન્થાલ્પીમાં થોડી અનિયમિતતા આપણને માલુમ પડે બરાબર નોટ ડાઉન કરી લો અને સમજી લો ઓકે ચાલો
एक एग्जांपल आपको बेटा, आपने यो पूछू कि आयनीकरण एंथाल्पी नो क्रम लखो, सो पूछू बेटा आयनीकरण प्रथम आयनीकरण एंथाल्पी नो क्रम आओ पूछू भाई, प्रथम आयनीकरण एंथाल्पी नो क्रम लख, जेने आपने कही डेल्टा आई एच वन बराबर, कौन आपेला छे तो सोडियम मैग्नीशियम सिलिकॉन ने एल्युमिनियम, सोडियम मैग्नीशियम सिलिकॉन अने एल्युमिनियम। હવે ધ્યાન આપજો પ્રેક્ટિકલી આપણે સમજીએ એટલે જીરબલીયા ની નીટ ની અંદર બધું ક્લિયર થઈ જાય આપણને બરાબર। ઓકે ધ્યાન રાખો, પહેલું બેટા આપણે આપ્યું સોડિયમ, ચાલો સોડિયમ નો પરમાણુ ક્રમાંક મેગ્નેશિયમ પછી એલ્યુમિનિયમ અને પછી સિલિકોન, આ બધા જ એક જ આવર્તના તત્વો, આવર્ત નંબર કયો આવશે 3, તો આ આવર્ત 3 ના તત્વો છે, આવર્ત 3 બરાબર। અનુક્રમ 11 12 13 અને 14, ઓકે આપણે એવું જાણીએ છીએ કે ડાબી બાજુથી જમણી બાજુ જતા આયનીકરણ એન્થાલ્પી શું થાય, તો આપણે કહીએ વધે બરાબર, આવર્તમાં વધે સમૂહમાં ઘટે, ઓકે કેમ, કારણ કે અસરકારક કેન્દ્રીય ઘન વીજભારના લીધે। ઓકે હવે આની પરમાણીય આ ઇલેક્ટ્રોનની રચના લખીએ તો 1s2 2s2 2p6 અને 3s1 બરાબર, આની લખીએ તો 1s2 2s2 2p6 અને 3s2, આની લખીએ 1s2 2s2 2p6 3s2 અને 3p1 3px1, આની લખીએ તો 1s2 2s2 2p6 3s2 3px1 3py1 અને z0 બરાબર, ગણો 10 1 11 12 13 અને 14। હવે એવું કહીએ કે અસરકારક કેન્દ્રીય ઘન વીજભાર છે આમાં, આમાં વધારે 14 છે એટલે સૌથી વધુ આપણે એવું કહીએ પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય સૌથી વધારે કોણ આવે, સિલિકોન, કારણ કે એમાંથી કયો ઇલેક્ટ્રોન દૂર કરવાનો છે આ બરાબર, એટલે પહેલો તો હું લખી સિલિકોનની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી સૌથી વધારે બરાબર। હવે એલ્યુમિનિયમને આમાં તમે જો ધ્યાન આપજો, અહીંયાથી ઇલેક્ટ્રોન ક્યાંથી દૂર કરવાનો, સંપૂર્ણ ભરાયેલી કક્ષક છે અને આ અડધી ભરાયેલી છે, મોડે પહેલામાં જોયું એવી રીતે, આ તો આમાંથી વધારે ઊર્જા કે મેગ્નેશિયમ, એટલે બીજો કોણ આવે મેગ્નેશિયમ, પછી કોણ આવે એલ્યુમિનિયમ અને પછી કોણ આવે સોડિયમ, આ એનો ક્રમ થયો પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનો ક્રમ, સમજાય છે? કોઈ તમને એ રીતે જે લેવલની નીટમાં અંદર આપણે ક્વેશ્ચન એવો પણ પૂછે, એવું જરૂરી નહીં કે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી પૂછાય, કોઈ તમને એવું પૂછે દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીનો ક્રમ લખો, તો ચલો દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી લખી, તો ચલો હવે મારે દ્વિતીય આયનીકરણ ડેલ્ટા આઈ એચ2 ની વાત કરવાની, ધ્યાન રાખજો તો દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી એટલે શું કે ઓલરેડી એક ઇલેક્ટ્રોન દૂર થઈ ગયો છે, એટલે આની ઇલેક્ટ્રોનની રચના ધ્યાન રાખજો, આ એક ગતોલિયો અહીંયાથી એક આવશે, અહીંયા ગતોલિયો અને અહીંયા શું આવશે એક, ઓકે ચલો હવે સૌથી વધુ ઊર્જા કોને જોઈએ, તો અહીંયા મુખ્ય પરમાણુ બે છે એટલે સૌથી વધુમાં વધુ ઊર્જા કોને જોઈએ, સોડિયમને જોઈએ, દ્વિતીય આયનીકરણ એન્થા સમજો કે બે છે અહીંયા ત્રણ છે ત્રણ છે ત્રણ છે, આ સમજી લો આ n બરાબર 1 2 અને 3 હોય તો આમાં ઇલેક્ટ્રોન હોય અને બીજું આપણે કહીએ n બરાબર 1 અને n બરાબર 2 આમાં, તો આમાંથી શેમાં વધારે ઊર્જા જોઈએ, આમાં 2 બરાબર n 1 અને 2 અહીંયા 1 2 અને 3 આ અંતર વધારે છે, અંતર ઓછું છે એટલે આકર્ષણ કેવું હશે અહીંયા વધારે, તો ઇલેક્ટ્રોનને દૂર કરવા વધુ ઊર્જાની જરૂર પડે, એટલે પહેલો કોણ આવે સોડિયમ ની એન્ડ બરાબર કેલા રહી ગયા 2, હવે કોણ આવશે, હવે ઇલેક્ટ્રોન ને દૂર કરવા આના પછી કોણ આવે, આ બે માંથી એક હોય પણ અહીંયા જો સંપૂર્ણ ભરાયેલી છે એટલે કોણ આવે એલ્યુમિનિયમ, પછી કોણ આવે સિલિકોન અને છેલ્લો કોણ આવે તો મેગ્નેશિયમ, આ થયો દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી નો ક્રમ બરાબર। તો આવી રીતે તમને કોઈ પણ ક્વેશ્ચન પૂછે તો આપણને ખબર હોવી જોઈએ કે કઈ જગ્યાએ અનિયમિતતા આપણને માલુમ પડી, તો એક સંપૂર્ણ ભરાયેલી હોય કક્ષક અને એક અર્ધપૂર્ણ ભરાયેલી હોય ત્યારે આપણને બે જગ્યા પર બેરિલિયમ બોરોન અને નાઇટ્રોજન અને ઓક્સિજન, બાકી તો આપણે બધા ખબર છે કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ પરમાણ્વીય ક્રમાંક વધે, કદ વધે, કેન્દ્ર અને ઇલેક્ટ્રોનનું અંતર વધે,
आकर्षण घटे माटे इलेक्ट्रॉन ने दूर करवा ओछी ऊर्जा की जरूर पड़े माटे आयनीकरण एन्थालपी घटे ओके आ तरी समूह की आवर्त की बात करिए डाबी बाजू थी जमणी बाजू जता परमाणीय क्रमांक वधे परमाणीय क्रमांक वधे केंद्र और इलेक्ट्रॉन नो अंतर घटे मुख्य पट्टामां समान रहे शील्डिंग और सीलिंग असर समान रहे बाह्यतम कक्षामां रहेला इलेक्ट्रॉन नो केंद्र तरफ आकर्षण वधे बराबर असरकारक केंद्रीय दल वीजभार वधे माटे सहजकता कक्षामां रहेला इलेक्ट्रॉन ने दूर करवा वधु ऊर्जानी जरूर पड़े એટલે આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય શું થાય વધે છે પણ બે જગ્યાએ અનિયમિતતા માલુમ પડી કઈ ગઈ એક સંપૂર્ણ ભરાયેલી અને એક અડધી ભરાયેલી કક્ષા બરાબર તો અડધી ભરાયેલી કક્ષામાંથી કાં તો સંપૂર્ણ ભરાયેલી કક્ષામાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવો હોય તો ખૂબ જ વધારે ઊર્જાની જરૂર પડે છે ખ્યાલ આવી ગયો બરાબર ક્લિયર તો ખબર હોવી જોઈએ ફરીથી એક વખત નેક્સ્ટ વિડિયોની અંદર રિવિઝન કરીશું પણ એક વખત જાતે ટ્રાય કરો ફરીથી શિલ્ડિંગ અને સીલિંગ અસર એક કવચ તરીકે ગરજ પૂરી પાડે સમૂહમાં ઉપરથી નીચે જઈએ એટલે વધે છે શિલ્ડિંગ અને સીલિંગ અસર આવર્તમાં સરખી રહે છે બરોબર તો આ બધું જ ખબર હોવી જોઈએ કે તો આજના વિડિયો માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિડિયો હતો બરોબર તો એક વખત વિડિયો જુઓ ના ખબર પડે તો બે થી ત્રણ વખત વિડિયો જુઓ અને પછી આવતીકાલે જ્યારે વિડિયો સ્ટાર્ટ થશે ત્યારે આનું રિવિઝન પણ કરાવીશું ઓકે તો આજના વિડિયો માટે આટલું ઇનફ થેન્ક યુ વેરી મચ